शुरुआत करीशुं रूपियाना कारोबार साथे। तो शुरुआती कारोबारमां डॉलर सामे रूपे 3 पैसा जेटलो नबळो थईने 82.80 प्रति डॉलर नी सामे 82.83 प्रति डॉलर उपर खुलतो जोवा मळ्यो छे। जो के त्यारबाद आपणे रूपियानी अंदर वात करीए तो 82.70 सुधीना स्तरनी आसपास आपणने रूपियो कारोबार करतो देखाई रह्यो छे। तो रूपियाना लो 82.68 आपणे आजना दिवसमां जोया छे अने 82.83 सुधी रूपियो कारोबार करतो देखाई रह्यो छे। अने अत्यारे आपणे जोईए तो 82.70 नी उपर रूपियानी अंदर कारोबार थई रह्यो छे। डॉलर इंडेक्सनी वात करीए डॉलर इंडेक्स आપણને સતત મજબૂત દેખાઈ રહ્યો છે। 103.44 ની આસપાસ આજે આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે। તો ઓવરઓલ જે સ્થિતિની આપણે ચર્ચા અહીંયા આગળથી કરતા આવી રહ્યા છે કે ડેટ સેલિંગની જે ચિંતા બની રહી છે, જે વાટાઘાટો અહીંયા આગળથી ચાલી હતી એના આગળથી કોઈ રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી અને એને કારણે આ ડેટ સેલિંગનું સંકટ જે છે એ હજી પણ આપણી સામે ઉભેલું દેખાઈ રહ્યું છે અને એની ચિંતાને કારણે ડોલર ઇન્ડેક્સ મજબૂતી યથાવત છે અને જેને કારણે રૂપિયાને આગળથી થોડી નરમાશ સાથે અથવા તો એક નાની રેન્જની અંદર આપણે કારોબાર કરતો જોઈ રહ્યા છે। કારણ કે 83ની નજીક નજીક આરબીઆઈ પણ એક ઇન્ટરવેન્શન કરી રહી છે અને રૂપિયાને આપણે એક નાની રેન્જની અંદર જોઈ રહ્યા છે। ત્યારે હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। જતીનજી, ડોલર ઇન્ડેક્સ જે આપણે ડેટ સીલિંગની ચિંતાઓ હજી સુધી નથી ઠાડે પડતી દેખાઈ રહી અને આપણે જે રીતે સ્થિતિ જોઈ રહ્યા છે 103ની ઉપર અને રૂપિયાની અંદર થોડી નરમાશ તરફી કારોબાર આપણે જોઈ રહ્યા છે અથવા તો આપણે કહીએ કે ફ્લેટ ટુ નેગેટિવ, ફ્લેટ ટુ પોઝિટિવ જેવો કારોબાર જોઈ રહ્યા છે, કઈ રીતે તમે હવે આગળ ડોલર ઇન્ડેક્સ જોઈ રહ્યા છો અને રૂપિયાની ચાલ પણ આપણે કેવી લાગી રહી છે? જેના 83 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે ડોલર યુએસડી અને પેરનો, જે રૂપિયો જે છે આપણો 83 ના પાસે સ્ટ્રોંગ સપોર્ટ નીચે દેખવા મળશે અને 82.85-82.90 નો ઝોન જે છે રેઝિસ્ટન્સ પ્લે કરી રહ્યો છે ડોલર રૂપિયાના કરન્સી પેર માટે। મને લાગે છે રૂપિયો જે છે એને કે થોડુંક સ્ટ્રેન્થન જે છે આગળ થતો દેખાવો જોઈએ, બીકોઝ જે યુએસની ડેટ સીલિંગ જે અપડેટ છે આઈ થિંક જેવા આપણે ફર્સ્ટ જૂને નજીક પહોંચતા જશું ત્યારે આઈ થિંક મેં પહેલા ડેફિનેટલી કંઈક રજા જોવા મળી જશે। વી આર સ્ટીલ લાઈક 1 વીક અવે ફ્રોમ ધ લાસ્ટ ડેટ ઓફ ડિક્લેરેશન જે છે। હિસ્ટોરિકલી જોવા જઈએ તો ક્યારેય બી યુએસનું ડિફોલ્ટ જે છે નથી થયું, કરન્સી જે ડેટ છે ક્યારેય બી રીચ થઈ છે આઈધર એ લોકોને ડેટ જે છે બેરિયર જે છે વધારી દીધું છે અથવા એના ઉપર જે છે જેની કન્ફ્યુઝન જે છે જરૂર જોવા મળી જાય છે। મોસ્ટ ઓબ્વિયસ ડેટ જે છે એનું સીલિંગ જે છે વધારવાનું જે છે રજાન એન્ટિસિપેટ થઈ ગયું છે માર્કેટના પાર્ટિસિપેન્ટ તરફથી, એ જ જોવા મળી શકે છે। ડિફોલ્ટ થવું જે છે બહુ મોટું એસ્કેલેશન થઈ જશે માર્કેટ માટે અને યુએસ ગવર્મેન્ટ શટડાઉનનું પણ ડેટ થઈ શકે છે જો અગર આ બધી વસ્તુ અગર પરિબળો નથી થતા તો। પણ હમણાંની માર્કેટનું જે હિસાબથી એન્ટિસિપેશન છે અને જે માર્કેટનું ટ્રેન્ડ ચાલુ છે એના હિસાબથી લાગતું નથી કે યુએસ જે છે ડિફોલ્ટ કરે। જો યુએસ ડિફોલ્ટ નથી કરતું ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સ અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળશે, પાછું 102 ના તરફના સ્તર આપણને જોવા મળી શકે છે અને સાથે સાથે જે રૂપિયાના અંદર જે પણ જે નરમાશ થઈ છે ફ્રોમ 82.10-82.20 થી લઈને 82.85 સુધી, એ પાછું 82.25-82.20 ના ઝોનમાં તમને જોવા મળી શકે છે જો યુએસ સીલિંગ જે છે અગર કન્ફ્યુઝન આવી જાય છે ઓન ધ પોઝિટિવ મૂવ, આ મારું ટેક રહેશે રૂપિયાના ઉપર જી જરૂર। ઓકે, તો યુએસની ડેટ સીલિંગની ઉપર જેવી કોઈ અપડેટ આવે છે આ ચિંતા જ્યારે અહીંયા કરતી હળવી થતી દેખાશે ત્યારે ડોલર ઇન્ડેક્સની અંદર એક નરમાશ આવતી દેખાશે અને રૂપિયો મજબૂત થઈ શકે છે આ રીતનો વ્યૂ અહીંયા કરતી જતીનજી તરફથી બનતો દેખાઈ રહ્યો છે। તો આપણે રૂપિયાની ખાસ કરીને વાત કરી છે અને આપણે જાણીએ છીએ તેમ 83 ના લેવલ જે છે એની આસપાસ જ રૂપિયો આપણને એને તોડતો નથી દેખાતો ને ત્યાં આગળ એક આરબીઆઈ દ્વારા પણ પગલાં લેવામાં આવતા હોય છે। હવે આપણે વાત કરી લઈએ સોનાના કારોબારની, તો એફઓએમસીની બેઠક પહેલા સોનાની કિંમતોમાં નીચલા સ્તરેથી એક રિકવરી જોવા મળી છે જ્યાં કોમેક્સ ઉપર કિંમતો 1977 ડોલરની ઉપર આવતી દેખાઈ રહી છે જ્યાં સ્થાનિક બજારમાં 60,250 સુધીના સ્તર આવતા દેખાઈ રહ્યા છે।
અને જો આપણે કોમિક્સની વાત કરીએ તો 1978ની કિંમત જે રીતે આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસમાં ડેટ સેલિંગનો મુદ્દો ચિંતા વધારતા સોનાને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જતીનજી, સોનાની અંદર આપણે જોયું કે એક દબાણ સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા હતા, 3 વીકના લો બન્યા હતા અને ત્યાંથી એક રિકવરી આવતી હોય એ રીતની સ્થિતિ અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે. અત્યારે આપણે થોડી પોઝિટિવિટી સાથે સોનાની અંદર કારોબાર જોઈ રહ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનાની ચાલને? સેફ હેવન બાઇંગ હજી આપને આવતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે સોના પર આપનો વ્યૂ બની રહ્યો છે? ઇમિડિયેટ ટ્રેન્ડ ના હિસાબે જોવા જઈએ તો યસ, વીકનેસ નો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ છે સોનાના અંદર, કેમ કે ડોલર ઇન્ડેક્સ અંદર બ્રોડલી આપણે થોડું બાઇંગ જોયું છે. ડેપ સીન જે નેગેટિવિટી હતી એને પ્રાઇસિંગ કરતું જોવા મળ્યું છે ગોલ્ડના પ્રાઇસીસ. આગળ ચાલતા ડેટ સેલિંગ નું અપડેટ્સ ક્લિયર થયે છે, એના પછી પાછું ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પર અને ફોકસ જે છે પાછું એના પર શિફ્ટ થશે. જ્યારે બી આ ડેટ સેલિંગ નું પ્રાઇસીસ ફેડ આઉટ થઈ જશે માર્કેટના રજાનમાંથી, આઈડર એક કન્ફ્યુઝન આવી જશે જયારે બી આઈડર અંદર પોઝિટિવ સાઇડ નેગેટિવ સાઇડ પર, એના પછી મને લાગે છે ગોલ્ડ અંદર સ્ટ્રોંગ પરફોર્મન્સ તમને જોવા મળશે. બીકોઝ ગોલ્ડ જે છે ક્યાં ને ક્યાંય આપણા ડોમેસ્ટિક માર્કેટમાં તો ઘણો સ્ટેબિલિટી એમાં રહ્યું છે. બીકોઝ 3-4% કરેક્શન ઇઝ વેરી હેલ્ધી એઝ ફાર એઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન. ફોરેક્સમાં જરૂર 6-7% નું કરેક્શન આવ્યું છે, બટ આઈ થિંક 1950 ઇઝ હોલ્ડિંગ વેરી સ્ટ્રોંગલી ફોરેક્સ ઉપર. અને અહીંયાથી મને લાગે છે કે મેજર રિએક્શન જો કદાચ ડેટ ક્રાઇસિસના ઉપર જે બી કન્ફર્મેશન ન્યૂઝ આવશે ત્યારે મેજર રિએક્શન કદાચ નેગેટિવ સાઈડમાં થઈ શકે છે, બટ ત્યારબાદ મને લાગે છે પાછું પોઝિટિવ સાઈડની રેલી રહેવી જોઈએ. તો એ કન્સેન્સસ જે છે કે એમને બ્રોડ બેઝ વ્યૂ બનાવીને રાખવો જરૂરી છે. બ્રોડલી મારો વ્યૂ નેગેટિવ છે જ નહીં, ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ બાઇંગ વ્યૂ છે બ્રોડલી જોવા જઈએ તો. યસ, ટાઈમ લોંગ વચ્ચે વચ્ચે કરેક્શન જરૂર આવે છે, તો જે એગ્રેસિવ ટ્રેડર્સ હોય છે એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી શોર્ટ સાઈડની બનતી રહે છે વચ્ચે વચ્ચે. બટ જે પોઝિશનલ અને નોન પોઝિશનલ વ્યૂ પોઈન્ટ જે રાખે છે લાંબા સમયગાળા માટે, એ લોકો માટે વ્યૂ પોઈન્ટ સ્ટ્રેટ ઓન પોઝિટિવ છે. મારા માટે 59,000 ના પાસે પણ જો લેવલ્સ આવી જાય છે તો પણ પેનિક થવાની જરૂર નથી. બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઉં છું. બ્રોડલી મારા માટે ગોલ્ડ 58,000 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી પોઝિટિવ છે, અને એની ડિપ્સ ટુવર્ડ્સ 59,500 વિલ બી અ વેરી હેલ્ધી ઓપોર્ચ્યુનિટી ફોર બાઇંગ ઇન ધ ગોલ્ડ પ્રાઇસીસ. ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી ઇન્ટ્રાડે માટે આપણે જોવા જઈએ તો આજના લિસ્ટમાં લાગે છે થોડું પાછું પોઝિટિવિટીનો કારોબાર જે છે આપણને જોવા મળી શકે છે. જે હિસાબથી ગઈકાલે પોઝિટિવ ટેરિટરીમાં આપણે જોયું તો ગોલ્ડ નહીં, આજે પણ મને લાગે છે થોડુંક પોઝિટિવિટીમાં ટ્રેડ કરતો જોવા મળશે, કેમ કે ડોલર ઇન્ડેક્સ પર થોડુંક વીકનેસ આવી થતું દેખાય છે. 60,200-60,150 ના રેન્જમાં જો તમને મળે છે ગોલ્ડના પ્રાઇસીસ તો બાઇંગ એન્ટર કરી શકાય છે. હાયર સાઈડમાં 60,450-60,500 ના ટાર્ગેટ્સ માટે અને 60,000 નીચે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને ટ્રેડર માટે મારી સલાહ રહેશે બાય કરીને ચાલે. નાના મોટી પાવર ત્યારે બાય કરી લો, એ મારી સલાહ છે ગોલ્ડ નામ. ઓકે, તો ઇન્ટ્રાડે માટે પણ સોનાની અંદર એક ઘટાડી ખરીદી કરવાની સલાહ બની રહી છે. 60,200ની આસપાસ તમને કિંમતો પહોંચતી દેખાય છે, તો તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. 60,450નો ટાર્ગેટ અને 60,000નો સ્ટોપ લોસ ઇન્ટ્રાડે માટે પણ બાયની સલાહ. અને જો તમે પોઝિશનલ વ્યૂ રાખવા માંગતા હોય તો પણ તમે સોનાની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. તો 59,000ના લેવલ્સની આસપાસ તમે પોઝિશનલ બાય કરી શકો છો. તો આ સોનાને માટેની આપણે સ્ટ્રેટેજીની વાત કરી છે. હવે ચાંદીની વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી છે. વૈશ્વિક બજારની અંદર કિંમતો $23ની ઉપર આવતી દેખાય છે, તો સ્થાનિક બજારમાં હજી થોડી નરમાસ સાથે આપણે 72,000ની આસપાસના લેવલ્સ જોઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાંદીને? ચાંદીની અંદર આપણે જોઈએ તો લગભગ ખાસો એવો ઘટાડો આપણે જોયો છે. 2 મહિનાના લોની આસપાસ જોઈ મેની અંદર 8% જેટલી ચાંદીની કિંમતો ઘટતી દેખાય છે. તો હવે ચાંદી ઉપર આગળ આપ કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ આપશો? જનરલી ચાંદી પર બેઝ મેટલ નું રુઝાન વધારે આવી રહ્યું છે, બટ આઈ થિંક મોરલેસ નિયર ટર્મમાં થોડું પેઇન રહી શકે છે બીકોઝ ઓફ બેઝ મેટલ. બટ જે તમે કીધું બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવ છે ગોલ્ડના માટે. છેલ્લા 47 દિવસથી વ્યૂ પોઈન્ટ થોડોક સેન્ટિમેન્ટલી કોશિયસ હતો અમારો અને સિલ્વર બાઇંગ ઓપોર્ચ્યુનિટી અમે નહોતા શોધી છે. એગ્રેસિવ ટ્રેડર્સ ની ઓપોર્ચ્યુનિટી સેલિંગ સાઈડ ની જરૂર આપી રહ્યા હતા અમે, બટ વ્યૂ પોઈન્ટ હજી બ્રોડલી પોઝિટિવ બનેલો છે. ઇન મેન ગુડ
घटाड़े खरीदी नो व्यू तमारे राखवानो छे बे भाग नी अंदर अथवा तमे स्ट्रगल्ड मैनर नी अंदर पण अहीं करती बाय करीने चाली शको छो। तो सोना चांदी बनेने माटे एक पॉजिटिव व्यू बनतो अहीं करती देखाई रह्यो छे। तो सोना चांदी ने आपणे अहीं आगळथी चर्चा करीशुं अने हाल कमेंट्री लाइव नी अंदर समय थई रह्यो छे एक नाको ब्रेक लेवानो अहीं लईशुं नाको ब्रेक करे त्यारबाद आपणे मेटल स्क्रू तेमज अन्य कमोडिटीज नी चर्चा साथे शोमां आगळ વધીશું। कमोडिटी लाइव में आपनों फरी एक वक्त स्वागत है। आज चर्चा में अपनी साथ जतिन त्रिवेदी जोड़ाया है। तो हम अपने मेटल्स कारोबार की बात करी लें तो स्थानिक बजार में कॉपर और जिंक में आश्रे 1% की वधुनो घटाड़ो नोंधायो छे। बाकी मेटल्स में एक नानी रेन्ज की अंदर कारोबार जोवा मळी रह्यो छे। एल्युमिनियम इंस्टीट्यूट मुजब एप्रिल में एल्युमिनियम ग्लोबल आउटपुट 3.2% जेटलू घट्यू छे जेने कारणे किंमतों पर दबाण नोंधायु छे। उल्लेखनीय छे कि यूएस में डेट सीलिंग की चिंता ने कारण मेटल्स की किंमतों पर दबाण वधतु देखाई रह्यु छे। तो जी रीते आप जी रहा है कॉपर की अंदर किंमतों 705 सुधी पहुंचती देखाई रही है 1% दबाण। जिंक की किंमतों पर तूटती देखाई रही है 211 सुधी किंमतों पहुंची है 2% करता वधारे नो दबाण अहीं करती देखाई रही है। एल्युमिनियम में 0.5% करता वधारे नो दबाण अहीं करती बधुं देखाई रही है। जतिन जी कई रीते तमे मेटल्स ने जोई रहा छो किंमतों आपने सतत मेटल्स की अंदर घटती देखाई रही है। निकल की किंमतों की अपने जो आ वर्ष की बात करें तो लगभग 20% जेटली आ वर्ष की अंदर तूटी चुकी है। कई रीते तमे हवे मेटल्स ने जोई रहा छो कई मेटल्स की अंदर कई रीत व्यू आपणे राखवानो रहेशे? જો બ્રોડલી જમણા ટ્રેન્ડ તો નેગેટિવ જ છે બીકોઝ ચાઇનીઝ ઇકોનોમી સપોર્ટ નથી કરી રહી દેટ ઇઝ વન. સેકન્ડલી ચાઇનાનો પાછો કોવિડનું સ્કેરનેસ છે બાય ડર મેસેજો જે પાછો કે ઘણી પાછા નંબર જે છે તે વધી શકે છે સો ડિમાન્ડ આઉટલુક હજી વીક છે. રિસેશનરી ફિયર્સ ઇકોનોમિક સ્લોડાઉન આ બધી વસ્તુઓ બેઝ મેટલ માટે તો ડેફિનેટલી પોઝિટિવ રિઝન નથી આપતું. બ્રોડલી ટ્રેન્ડ હજી પણ નેગેટિવ જ લાગે છે બેઝ મેટલ માટે. ઓનલી સાઇન ઓફ પોઝિટિવિટી ઇઝ કે જો ડોલર ઇન્ડેક્સ અંદર પાછી નોર્મલ્સ જો જોવા મળશે ને તો ડેફિનેટલી બેઝ મેટલ માટે શોર્ટ કવરિંગ રેલી થોડી જોવા મળી શકે છે. છેલ્લા 1-1.5 મહિનાથી તો મેં કોપર ના અંદર સેલ કોલેજ આપ્યો છે. આઈ ડોન્ટ રિમેમ્બર કે મેં ક્યારે બાય કોલ આપ્યો હોય કોપર ના અંદર. આપણા પ્રીવિયસ શૂઝ ની મને બિલકુલ યાદ નથી કે મેં કોપર નો બાય કોલ જયારે આપ્યો છે. એક અમેરિકન બાય કોલ હોય તો ખબર નહીં બટ રુઝાન વાળું નેગેટિવિટી નું બનેલું છે. હેવિંગ સેટ સો થોડુંક ઓવરસોલ્ડ જરૂર લાગી રહ્યું છે હવે અહીંયાથી. એટલે આટલા લેવલર્સ પર ડેફિનેટલી હું અહીંયા શોર્ટ સેલિંગ એડવાઇસ નહીં આપું. જેનું વ્યૂ પોઈન્ટ મારા સાથે મેચ કરતું હોય અને બેઝ મેટલ માં સેલિંગ ટ્રેડ લેવું હોય તો થોડું વેઇટ કરો. હું એમને એ જ સલાહ આપીશ કે હાયર લેવલ્સ પર જ્યારે 720-725 ના આજુબાજુ મળે છે ત્યારે પાછું સેલિંગ સાઇડ નું રુઝાન બનાવીને રખાય. બટ જો તમે અગર એગ્રેસિવ ટ્રેડ કરવા માંગો છો અને કોન્ટ્રા ટ્રેડ પણ લેવા માટે રેડી હોવ તો અહીંયા આગળ થોડુંક બાઇંગ ઇનિશિયેશન કરી શકાય છે. મને લાગે છે અહીંયાથી પૂર પપ્પા અંદર બાઇંગ આવી શકે છે. 1-2 દિવસ નો વ્યૂ પોઈન્ટ જે રાખીને ચાલતો હોય તો એ લોકો માટે 698 ના નીચે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખીને હાયર સાઇડ પર 715 ને 720 ના ટાર્ગેટ માટે થઈને પ્યોરલી ઓવરસોલ્ડ છે અને કોન્ટ્રાક્ટ ટ્રેડ છે અમારો. ઓનલી ફોર હાઈ રિસ્ક ટ્રેડર્સ જે કોન્ટ્રાક્ટ ટ્રેડ લેવા માટે ઇશ્યુ હોય એ લોકો માટે એડવાઇસ છે. That is my take on these metals, especially copper.
ओके, तो कॉपर માટે આગળથી તમારે માટે જે રણનીતિ છે, જો તમે થોડું વેટ એન્ડ વોચ કરી શકો છો, હાઈ લેવલ્સ ઉપરથી સેલિંગ કરો, અને જો તમે રિસ્ક લઈ શકતા હો અને કોન્ટ્રાક્ટેડ લેવા માટે તૈયાર હો તો તમે અત્યારે કોપરની અંદર આ ઘટાડે એક ખરીદારી કરીને ચાલી શકો છો. 690 નો સ્ટોપ લોસ રાખો, 715 સુધીના લેવલ્સ તમને કોપરની અંદર પાછા જોવા મળી શકે છે. તો આવી અહીંયા આગળથી મેટલ્સ પૈકી ખાસ કરીને કોપર ઉપર મળતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ મેટલ્સની અંદર નરમાશ આપણને યથાવત રહેતી દેખાય. ક્રૂડની વાત કરી લઈએ તો યુએસ ઇન્વેન્ટરીમાં મોટા ઘટાડાને કારણે ક્રૂડની કિંમતોમાં રિકવરી જોવા મળી છે, જ્યાં નાઇનેક્સ ક્રૂડમાં આશરે 1% વધારા સાથે $73 ઉપર કારોબાર નોંધાયો છે. તો બ્રેન્ટમાં 18% તેજી સાથે $77 ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે એપીઆઈના રિપોર્ટ મુજબ યુએસમાં ઓઇલ ઇન્વેન્ટરી 6.8 મિલિયન બેરલથી ઘટી છે અને સામે ગેસોલીનની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની અસર ક્રૂડની કિંમતોની ઉપર દેખાઈ રહી છે. જેથી ક્રૂડ અહીંયા આગળથી પોઝિટિવ કારોબાર કરી રહ્યું છે. લગભગ કાલથી થોડા પોઝિટિવિટી સાથે આપણે ક્રૂડની અંદર કારોબાર જોઈ રહ્યા છે. હવે ઇન્વેન્ટરીની અંદર ઘટાડા અની જે આગળથી વાત આપણે જોઈ રહ્યા છે, અને સાથે સાથે જ ઓપેક હજી વધારે કટ કરી શકે છે પ્રોડક્શનનું, એ પણ એક ચર્ચા થઈ રહી છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડને આ મજબૂતી આગળ વધતી દેખાઈ શકે છે? જો ક્રૂડના અંદર મારું વ્યૂ પોઈન્ટ નેગેટિવનું બનેલું હતું, 6100 ના લેવલ્સ જ્યાં સુધી નીચે ટ્રેડ કરી રહ્યા ત્યાં સુધી મારું વ્યૂ પોઈન્ટ એના અંદર નેગેટિવ બનેલો હતો. લાસ્ટ હપ્તા બાદ મહિના, એટલે ઇનફેક્ટ મંથ ઓફ મે જયારે બી વ્યૂ પોઈન્ટ આપ્યો છે, 6100 નું સ્ટ્રિક સ્ટોપ લોસ રાખીને જ શોર્ટની એડવાઇસ આપી છે મેં. છેલ્લા 2-3 દિવસના અંદર જે ડેવલપમેન્ટ થયું છે એના કારણે મને લાગે છે કે હજી શોર્ટ કવરિંગ જે છે આગળ વધશે, અને મોર ઇમ્પોર્ટન્ટલી જે રેઝિસ્ટન્સ જે છે એ બ્રેક થતો જોવા મળ્યો છે. નાઇમેક્સ પર 7350 રેઝિસ્ટન્સ હતો, એને બ્રેક કર્યો છે, અને એમસીએક્સ પર 6100 નો જે લેવલ જે સ્ટીફ રેઝિસ્ટન્સ પ્લેસ હતો એ ગઈકાલના દિવસે બ્રેક કર્યો છે અને આજે પાછું એના ઉપર ટ્રેડ કરે છે. તો અહીંયાથી વ્યૂ થોડોક પોઝિટિવિટી નો અહીંયા કન્વર્ટ થઈ ગયો છે મારો. 6300 સુધીના લેવલ જે છે તમને ઇમિજિયટ બેસિસ પર જરૂર જોવા મળી શકે છે. એઝ લોંગ એઝ પ્રાઇસીસ આર ટ્રેડિંગ અબાઉટ 5950 અહીંયાથી મારો વ્યૂ પોઈન્ટ થોડોક પોઝિટિવિટી નો બનેલો છે. કરંટ માર્કેટ પ્રાઇસ થી પણ બાઇંગ ની સલાહ રહેશે જે એગ્રેસિવલી ટ્રેડ કરે છે, અને જે સેફ ટ્રેડિંગ કરવા માંગે છે એમને ઓપ્શન માટે એક ટ્રેડ આપું છું. જૂન મહિના નો જે ઓપ્શન જે કોન્ટ્રાક્ટ છે એમાં 6100 નો કોલ ઓપ્શન જે છે બાય કરીને ચાલી શકાય. 220 ના આજુબાજુ ટ્રેડ કરે છે હમણાં, 170 ના નીચે, 175 ના નીચે સ્ટોપ લોસ રાખીને 265-275 ના ટાર્ગેટ માટે થઈને આના અંદર ટ્રેડિંગ બેટ લઈ શકે છે. 6100 નો કોલ ઓપ્શન ક્રૂડ ના માટે. જી જનરલ, ઓકે, તો ક્રૂડને માટે જે કિંમતો આપણે 6170 ઉપર અત્યારે જોઈ રહ્યા છે, કિંમતો આપણને 6300 સુધી વધતી દેખાઈ શકે છે. તો પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનનો ક્રૂડને માટે બનતો દેખાઈ રહ્યો છે, અને જૂન વાયદાનો કોલ ઓપ્શન 6100 નો છે, તેને તમે અહીંયા આગળથી ખરીદીને ચાલી શકો છો. તો આ એક સલાહ ક્રૂડના ઉપર તમારી માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોની અંદર નરમાશ યથાવત રહેતા કિંમતો 192ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. નેચરલ ગેસને જતીનજી હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 192-193ની આસપાસ આપણે અત્યારે કારોબાર જોઈ રહ્યા છે. ટાર્ગેટ માટે થઈને જે આઈ થિંક લાસ્ટ વીક પણ મેં કહ્યું હતું નેચરલ ગેસના અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, બટ આ વીકમાં અને હમણાં આજના દિવસે હવે આપણે જોવા જઈએ તો અહીંયા થોડી ઓપોર્ચ્યુનિટી મને નથી દેખાઈ રહી. સો હું અહીંયા કોઈ ટ્રેડ રેકમેન્ડેશન નહીં આપું, થોડુંક સાઇડવેઝ કાઉન્ટર લાગે છે. સો વેટિંગ વચ્ચે મારા માટે નેચરલ ગેસ હમણાં, સો રેકમેન્ડેશન નથી મારા પાસે હમણાં નેચરલ ગેસમાં ટ્રેડિંગ માટે. નેચરલ ગેસમાં અત્યારે તમારે વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખવાની રહેશે. હાલ અહીંયા કરતી કોઈ ખાસ ઓપોર્ચ્યુનિટી ટ્રેડ લેવાની બનતી નથી દેખાઈ રહી. ત્યારે જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે કોમોડિટી લાઇવની અંદર આગળ વધીશું અને વાત કરીશું એગ્રી કોમોડિટીઝની. તો અહીંયા આગળથી આપણે મસાલા પેકમાં આજે ફરી એક વખત એક્શન જોયું છે, જ્યાં જીરા, ધાણા અને હળદરની અંદર એક સારી રિકવરી આવી છે. હળદરની અંદર